ભારતના ચૂંટણી પંચે આજે ગુજરાતના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. પાટણ જિલ્લાની ચૂંટણી ગુજરાતના બીજા ફેઝમાં થશે, જેની પોલ તારીખ 5 ડિસેમ્બર છે. નોમિનેશનની તારીખ 10 તારીખથી લઈને 17 તારીખ સુધી નોમિનેશન ભરવાની તારીખ છે અને 18 તારીખે નોમિનેશન પેપર્સની સ્ક્રુટની છે. પાટણ જિલ્લાની મતગણતરી 8 ડિસેમ્બરે થશે અને એના માટે એન્જિનિયરિંગ કોલેજ કથપુરમાં ચારોની ચારું કોન્સ્ટિટ્યુએન્સીની મતગણની થશે. આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેના ભાગરૂપે 24 કલાકમાં સરકારી બિલ્ડિંગોમાંથી અને 48 કલાકમાં જાહેર સ્થળોમાંથી કોઈ પણ પોલિટિકલ પોસ્ટર્સ જો છે એને હટાવવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ સીવિજિલ એપ પર ભાર આપ્યા છે કે જે પણ કોઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગતી કોઈ પણ કમ્પ્લેન્ટ હોય, કોઈ પણ નાગરિક બિલકુલ એનોનિમસલી, બિલકુલ આપની ઓળખ છુપાવીને પણ આ એપમાં કમ્પ્લેન્ટ નોંધાવી શકે છે. એમાં વિડીયો ફોટોની બધાની સગવડ છે અને 100 મિનિટમાં એના નિરાકરણ કરીને જવાબ સિટીઝનને પરત આપવામાં આવશે. આજથી પાટણ જિલ્લામાં કમ્પ્લેન્ટ મોનિટરિંગ ટીમ્સ પણ શરૂ થઈ ગઈ છે. ફિલ્ડમાં MCC ટીમ્સ પણ આજથી કાર્યરત છે અને સાથે સાથે ફ્લાઇંગ સ્કોડ્સ પણ આજથી જિલ્લામાં કાર્યરત છે. પાટણ જિલ્લામાં 1231 મતદાન મથકો છે, જેમાંથી 208 શહેરી વિસ્તારમાં છે અને બીજા આપણા ગ્રામીણ વિસ્તારના છે. દરેક ઉપર મતદાન ફ્રી એન્ડ ફેર થાય, બધાને એક તક મળે એવી રીતની ચૂંટણી કરવાના અહીંયા અમારા પ્રયત્ન છે. સાથે સાથે પાટણ જિલ્લાને મતદારોને હું અનુરોધ કરું છું કે મોટા પ્રમાણમાં 5 ડિસેમ્બરે મતદાન કરે, ત્યાં જો આપણે લોકશાહીનો એક હિસ્સામાં ભાગ લઈ શકે. ભારતના ચૂંટણી પંચે આજે ગુજરાતના ઇલેક્શનની જાહેરાત કરી છે ત્યારે આજથી જે આચારસંહિતાનો અમલ કરવામાં આવશે. પાટણ પોલીસ ફ્રી અને ફેર ઇલેક્શન વાતાવરણમાં ઇલેક્શન થાય એની માટે પૂરતી રીતે કટિબદ્ધ છે. અમે લોકલ પોલીસ અને CPMFની મદદથી આજથી જ એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ વગેરે શરૂ કરવામાં આવશે. જિલ્લાના ઇન્ટર ડિસ્ટ્રિક્ટ 11 જેટલી જગ્યાઓ ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવશે, જ્યાં લોકલ પોલીસ અને CPMFની મદદથી વિડીયોગ્રાફી કરી અને વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. પ્રોહિબિશનની એક્ટિવિટી કમ્પ્લીટલી નાબૂદ કરવા માટે પાટણ પોલીસ કટિબદ્ધ છે. 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં લગભગ દેશી દારૂની વાત કરીએ તો 3180 કેસ કરવામાં આવે છે. ઇંગ્લિશ દારૂમાં 210 કેસીસ કરી અને લગભગ 1.5 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. NDPSની એક્ટિવિટી નાબૂદ કરવા માટે 4 જેટલા NDPSના કેસીસ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જે હિસ્ટ્રી સીટર છે, જે લોકો MCR કાર્ડ છે, એને વારંવાર ચેક કરવામાં આવશે. આ સિવાય જે લોકોના નામે પકડ વોરંટ ઇસ્યુ થયા છે અને નાસ્તા ફરતા છે ગુનામાં, એમને પકડવા માટે પણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. આમ સંપૂર્ણ ફેર અને ફ્રી વાતાવરણમાં ઇલેક્શન થાય તેવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ. મોટા ભાગ આપણા જિલ્લામાં મતદાન થાય છે, પરંતુ એના માટે ખાસ કરીને સ્ત્રી મતદાર, ખાસ કરીને આપણા યુવા મતદાર, ખાસ કરીને આપણા PWD સિનિયર સિટીઝન મતદાર થાય એના માટે જિલ્લા વહીવટી પંચના ચૂંટણી તંત્ર એના માટે પૂરા સજગ છે. પરંતુ એમાં એ છે કે દરેક પોલિટિકલ પાર્ટીને ત્યાં તક મળે એવી રીતના કામગીરી થશે. જો કોઈ પેડ એડવર્ટાઇઝમેન્ટ આગામી સમયમાં જમા કરવામાં આવશે, પ્રોહિબિશનની એક્ટિવિટી ઉપર કડક હાથે કામ લેવામાં આવશે. પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની વાત કરું તો 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશી દારૂના લગભગ અવસર થવાનો છે, જે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન મથકો ઉપર ફરશે. ઓડિયો વિઝ્યુઅલ્સ માર્ફત વો મિકેનિઝમ હે સી વિજિલ એપ, જિસકે સહારે એક આમ નાગરિક ભી ગલત ગતિવિધિયો કે બારે મે ECI કો ઇન્ફોર્મ કર સકતા હે. ઓર હા, ઇસ એપ કે બહોત સે ફાયદે હે. ઓર સબસે બડી બાત कि सी विजिल एक बहुत ही कन्वीनियंट और यूजर फ्रेंडली ऐप है. और अगर कोई मॉडल कोड ऑफ कंडक्ट का वायलेशन करता है तो ऐसे में आप उसका फोटो या वीडियो बनाकर उन साक्ष्यों यानी प्रूफ्स को बहुत ही आसानी से भेज सकते हैं. मुख्य हेतु जो अवसर नो होय तो मतदारों ने जागरूक करवा माटे, वधु मतदान माटे प्रेरित करवा माटे अने कलेक्टर साहेबे बात करे ए रीते फ्री फेयर अने इन्क्लूसिव इलेक्शन थाय एना माटेनो प्रयास छे.